ત્રણ મુદ્દાઓ શિક્ષકત્વના આનંદ માટે તમારી ગાંઠે બાંધી રાખો મારો તો અનુભવ છે સાહેબ ક્લાસ છોડીને ક્યારેક જતા હોય ત્યારે બે ચાર છોકરા આવે અને પાછળ પાછળ આવે ભેગા ભેગા ચાલતા ચાલતા આવે અને આવીને પછી કંઈક બોલે આપણે કંઈ કામ હતું ના સર બીજું કાંઈ નહોતું પણ આ તો છે ને આ તો છે ને ત્યારે શું કરવું સાહેબ શિક્ષકત્વનો આનંદ આ વખતે લૂંટવાનો ત્યારે શું કરોને આપણે શું કહીએ ત્યાં હું ભેગા આવે છાળે છું જાઓ ક્લાસમાં બહો હાડાઉ મંડી પડ્યા છે આવા ને આવા પછી આપણે પાછા સ્ટાફ રૂમમાં આવીને કે આ ક્લાસના છોકરાઓ પાંચ છ રોજ પાછળ જ આવે એટલે આપણા જેવો એક બીજો જામેલી આઈટમ જેવો હોય છે હાડાવને એવી ટેવત છે બે નાખું બરાબરનું લે એટલે આ બધો જ વ્યવહાર પેલા પોલા ધારે થાય જગતમાં અત્યારે એ થિયરી ચાલે છે દીપકભાઈ એનો બહુ સુંદર મજાનું રિસર્ચ થઈ રહ્યું છે ઇનપુટ થિયરી અને આઉટપુટ થિયરી અને એમ કહેવાય છે કે આઉટપુટ ઉપર કોઈ આધાર જ નથી ઇનપુટ ઉપર જ બધો આધાર છે તમે ફરિયાદ કરો કે આવું બન્યું તો તમારે જોવું પડે ખાડું આપણે જ પૂદી વાવ્યું હશે હજી સુધી જગતમાં એવું બન્યું નથી કે તમે તું એર અને ચણા ઉગ્યા હજી સુધી બન્યું નથી હવે બને તો કાંઈ કહેવાય ને કારણ કે હવે આ બધું પવન પલટાતો જાય છે હજી સુધી એવું બન્યું નથી કે તમે દૂધીનો રોપ વાવ્યો અને પછી એમાંથી ભીંડા જમાવટ થઈ દૂધી વાવીને ભીંડા હોય ગયા તમે જે વાવો ઈજુ કે છે સાહેબ એનો અર્થ એવો છે જે ઇન્ટરનેશનલ થિયરી એમ કે છે કે આઉટપુટની ફરિયાદ કરતા પહેલા ચેક કરો કે તમે ઇનપુટ શું આપ્યો તો અને એટલા માટે હું માનું છું સાહેબ કે શિક્ષકત્વનો આનંદ ક્યાં છે મારા દ્વારા અપાતા ઇનપુટમાં છે નવી તાલીમની જ્યારે શરૂઆત થઈ નવી કેળવણીની વાત થઈ ત્યારે બધે વિરોધ કર્યો કે આ શું આવું ચાલે અમે હમણાં ચર્ચા કરતા હતા થોડો સમય મળ્યો પણ ખૂબ મજા આવી કે શિક્ષણ નીતિ બદલાશે તો શું થશે મારા મિત્રો પ્રિય શિક્ષક મિત્રો સાંભળી લેજો નીતિ બદલાય કે ન બદલાય અથવા હાવ બદલાય હમૂળગી બદલાય તોય આપણે જ ભણાવવાનું છે અને સામે જે આવે એ આવવા જેવા છે એને જ ભણાવવાનું છે નીતિમાં ક્યાંય એવું લખ્યું નહીં હોય કે હવે એક થી પાંચમાં સાત થી આઠ વાળાને દાખલ કરવા એવું નહીં લખ્યું હોય એટલે આપણી પાસે તો જે આવનારા છે એ જ આવવાના છે અને આપણે તો એ જ ભણાવવાનું છે વહુનું વાસી દુ વહુ એ વાળવાનું છે એટલે નીતિવિધિ બદલાય કે એની બહુ ચિંતામાં પડવું નહીં એ એ લોકોનું કામ એ લોકોએ કાંઈક તો કરવું પડે ને સાહેબ એનાથી એટલું જ થઈ શકે એમ છે એટલે એ કરે છે આપણે આપણાથી થઈ શકીએ એટલું કરવું એની સામે કોઈની ચિંતા કરવી નહીં બહુ સુંદર વાત છે કોઈ કે તો કરવું પડશે ભાઈ કોઈ કે તો કરવું પડશે ભાઈ કોઈ કશું ના કરે એ ક્યાંની તામ હરીફાય હું એમ કહું કે મારી સાચોનો શિક્ષક કરતો નથી આ બાજુનો કરતો નથી તમે મને એકલાને જ કહો છો ત્યારે આ પંક્તિ મનમાં બોલવી હું બોલ્યો છું અનેક વખત એવું જરૂરી નથી સાહેબ કે શિક્ષણ આજે બગડી ગયું આપણે કહીએ છીએ વર્ષોથી મારી પાસે તો આધાર છે વિનોબાજીનો પત્ર છે એ વિનોબાજીના પત્રમાં પહેલું વાક્ય છે શિક્ષણ ગયું છે હવે હળું વિનોબાજી ફરિયાદ કરે તો આપણે ક્યાં જઈ આજે મનુભાઈ પંચોલીની વાત કરું છું ને એ મનુભાઈ પંચોલીએ પોતે લખ્યું છે કે આ કેળવણી તો માત્ર દેશદ્રોહીઓ સમાજદ્રોહીઓ અને હરામ હાડકાની પેઢી સર્જે તેવી કેળવણી છે તો હવે વિનોબા વખતે આ હાલત દર્શક દાદા વખતે આ હાલત તો પછી આપણે કઈ ફરિયાદ કરવાની જરૂર ખરી વિનોબાનું ન સાંભળ્યું તો સાહેબ આપણું કોણ સાંભળે એટલે આપણે કોઈને સંભળાવવાની ચિંતા ન કરવી આપણે આપણી જાતને સંભળાવવાની ચિંતા કરવી આઈ વિલ હેવ ટુ સી ઇન માય ઓન સેલ્ફ કે કાલે હતો એના કરતા હું આજે કેવો છું ત્રણ મુદ્દાઓ શિક્ષકત્વના આનંદ માટે તમારી ગાંઠે બાંધી રાખો એક જે બહુ જરૂરી છે બદલાયેલા સમાજમાં શિક્ષક સ્વચ્છ હોવો જોઈએ સ્વચ્છ એટલે બહારથી અપ ટુ ડેટ વ્યવસ્થિત ગમે એવો તમને લોકો ગમે એવા જ ગમે છે કે નહીં પૂછો તમારી જાતને કે લબાડ જેવા માણસો ગમે છે સાહેબ સ્વચ્છતા અભિયાન શરૂ કરવું પડે એ તો દેશની મોટી શરમ છે હું ને તમે મેં તો ઘણી જગ્યાએ ગામડામાં ટ્રાવેલ કર્યું છે ને મેં જોયું છે કે ગામડાનો મેલા કપડાં પહેરીને જતો માણસ પણ બસ સ્ટોપ ઉપર જાય અને એને બેસવું હોય તો ખફેથી નેપકિન ઉતારે અને પછી ઝાપટ મારે અને પછી ધૂળ સાફ કરીને આ બેસે હું એની સામું જોતો હું કે આના લેંગા ઉપર જ એટલી ધૂળ છે હાળી કે સાફ ન કર્યો તો હું પ્રોબ્લેમ હતો પણ તો એને ગમે છે તો સ્વચ્છ જ એને ગમે છે તો સ્વચ્છ જ પણ હા બહાર નીકળીએ એટલે આપણે ભૂલી જાય બાઇક ઉપર હોય ત્યારે તો હાવ ભૂલી જાય અને એમાં મોઢામાં જયારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ત્યારે તો સાવ ભૂલી જાય અને પાછળ કોઈ આવે એની ચિંતા કર્યા વગર આપણું જેટલું યજ્ઞાહુતિ કરવાની હોય બાર રસ્તા ઉપર કરી દઈએ નવે નાખે દિવાળી સ્વચ્છ હોવો જોઈએ તમારી આજની પેઢી તમને લબાડ જેવા સહન નહીં કરી શકે યાદ રાખજો સાહેબ આજની પેઢી તમને લબાડ જેવા સહન નહીં કરી શકે તમને સહન કરી લે અથવા તો કદાચ તમને ચલાવી લે તો સમજશો નહીં કે આ લોકોને આવાજ ગમે છે કદાચ વધુ પડતું લાગે તો ભલે લાગે સાહેબ રોજ ક્લીન શીવ કરીને જવું જોઈએ શિક્ષકે અપ ટુ કપડાં પહેરીને જવું જોઈએ મેં ગામડામાં કેટલાય શિક્ષિકા બહેનોને ગાઉન પહેરીને સ્કૂલે આવતા જોયા છે મને એમ થયું કે હું જો ચીફ મિનિસ્ટર હોઉં તો કામ હું અત્યારને આત્મહત્યા કરું અને નહી તરને અત્યારે અત્યારે છૂટા કરું સ્વચ્છ હોવું એટલે શું એ ભલે બાહ્ય બાહ્ય સેલ્ફ છે બારનું સ્વ છે ગણગણાટ વધુ એટલે તે યાદ કરે છે આવું ક્યારે બન્યું તું વાળું મને મોટા મોટો ફાયદો એ છે કે હું છે કેજીથી લઈને બીજી સુધી ખૂબ હરું ફરું છું બધે જઈ આવું છું એટલે મને ખૂબ સારું જોવા મળી જાય કે અહીંયા શું ચાલે છે બહારથી તો તમે સ્વચ્છ જ હોવા જોઈએ સર કોઈ પણ સમયે તમને વિદ્યાર્થીનો હોકારો પડે તો તાત્કાલિક તમે જવાબ આપી શકો એટલું ચોખ્ખું તમારું મોઢું હોવું જોઈએ સર આ કહેવાની આજે જરૂર પડી છે એ જ દર્શાવે છે કે વી આર ગોઈંગ ટુ ધ ડોગ્સ ઇન કેસ ઓફ ધ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા